વલસાડ જિલ્લા આરસીબી પોલીસે વાપી જીઆઈડીસી પાસેની પંચરત્ન બિલ્ડિંગમાં આવેલ પટેલ મોટર ડ્રાઇવિંગ સ્કૂલની ઓફિસમાં છાપો મારી બોગસ દસ્તાવેજથી ડુપ્લિકેટ આરસી બુક બનાવવાના ચાલતા કૌભાંડનો પર્દાફાશ કરી સુરતના પિતા પુત્રની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લા આરસીબી પોલીસે બાતમી મળી હતી કે વાપી જીઆઈડીસીના ચાર રસ્તા ખાતે આવેલ પંચરત્ન બિલ્ડિંગમાં આવેલ પટેલ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ નામની ઓફિસમાં બોગસ દસ્તાવેજના ડુપ્લિકેટ આરસી બુક બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસે છાપો મારી ડુપ્લિકેટ આરસી બુકનું કૌભાંડ ચલાવતા એવા સુરતના રાંદેર ખાતે આવેલ મુસ્કાન રોહાઉસમાં રહેતા ઇશમાલ પટેલ અને તેના પુત્ર આરિફ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે આ કૌભાંડમાં એડવોકેટ સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા છે. જો કે આ ડુપ્લિકેટ આરસી બુક બનાવવાના કૌભાંડમાં આરોપીઓ આરટીના રબર સ્ટેમ્પ અધિકારીઓએ જ આપ્યા હોવાની કબૂલાત કરતા આરટીઓ અધિકારીઓની પણ સંડવણી હોવાની શક્યતા નકારી શકાય એમ નથી. વલસાડ એલસીબી દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલ છે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં, જેમાં તેઓ એક અલી પટેલ અને આરિફ પટેલ જે બે બાપ દીકરો છે એ પટેલ ડ્રાઇવિંગ સ્કૂલ કરીને વાપીમાં ચલાવે છે. એટલે એ લોકો પહેલાં આરટીઓ એજન્ટ તરીકે પણ કામ કરતા હતા જ્યારે વેલિડિટી હતી ત્યારે. અત્યારે પણ એ આરટીઓ ઓફિસમાં કામ કરી રહ્યા છે એવી માહિતી છે. એ લોકો પાસેથી જુદા જુદા વલસાડ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનના ખોટા સિક્કા અને જે આરસી બી ખોવાઈ જાય એ સંબંધેના પ્રમાણિત કરતા દાખલા એઓ પાસેથી મળી આવેલ છે. એટલે આ લોકો કોઈની આરસી બુક ખોવાઈ જાય તો એમાં જે પોલીસના દાખલાની જરૂર પડે તો એ દાખલા ખોટા બનાવી એની ઉપર સ્ટેમ્પ મારી અને આરટીઓ ઓફિસમાં રજૂ કરતા અને એના આધારે આરસી બુક ડુપ્લિકેટ મેળવી લેતા. એ પ્રમાણેની હકીકત અત્યારે ખુલવા પામેલ છે. જે સંબંધે આ બે બાપ દીકરાને એરેસ્ટ કરેલ છે, આરિફ પટેલ, અલી પટેલ અને એક મોબિન મર્ચન્ટ અને એક બીજા એક નોટરી છે, એડવોકેટ અને નોટરી, એ લોકો હાલ વોન્ટેડ છે. ખાસ કરીને આ પ્રકારનો ક્યારેક કૃત્ય થતું હોય છે અને એમાં પણ પોલીસના જે સિક્કા છે તેનો દુરુપયોગ થયો છે તો કઈ રીતની કલમ લાગતી હોય છે? આમાં 465, 67, 472, 120 બી એ બધી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને આ લોકોએ કેટલા દાખલા આપેલા, કોને આપેલા, એના આધારે કેટલી ડુપ્લિકેટ આરસી બુકો મેળવવામાં આવેલી છે એ સંબંધે હાલ પોલીસ તપાસ કરી રહી છે. નહીં, હજી હાલ તુરંત એવું કંઈ છે નહીં, પણ પોલીસ વધારે તપાસ કરી અને જેની વિરુદ્ધ પણ પુરાવા પડશે.